વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા રોડનું રૂપિયા 19 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભરત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। વલસાડના ગુંદલાવ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય ભરત પટેલના હસ્તે કરોડો રૂપિયાના ખર્ચે બનવા જઈ રહેલ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારી તથા ગુંદલાવ ગામના સરપંચ નીતિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રોડ આગામી 2 વર્ષમાં બનાવી દેવામાં આવશે। આજે વલસાડમાં જે મુખ્ય માર્ગ કહી શકાય, 4 વિધાનસભાને લાગે, વલસાડ, ધરમપુર, નવસારી અને વાસ્તા, એટલે 4 વિધાનસભાને જે વલસાડ આપણા છીપાન નાળાથી વલસાડ, ગુંદલાવ, ઉવાડા, આ ખેરગામ સુધીનો રસ્તો, જે અમુક રસ્તો ફૂલ લેન થવાનો છે ને અમુક રસ્તો આપણે 10 મીટર થવાનો છે, એના સરકારશ્રીએ 19 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। એનું ખાતમુહૂર્ત આજે કર્યું છે, એની એજન્સી વાયન ઢનાલી છે અને કાર્યપાલક ઇન્દિર શું થયું, આનું કામ આવનાર ટૂંક સમયમાં શરૂ થવાનું છે। અને ખરેખર આ રસ્તાની ખૂબ વર્ષોથી માંગણી હતી લોકોની, અને અમારા સાંસદશ્રી, અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રી અને મારા સાથીદાર શ્રી અરવિંદભાઈની, અમારી દરેકની રજૂઆત મુખ્યમંત્રીની હતી અને એ રજૂઆત માન્ય રાખીને આજે ફોર લેન થવાને 10 મીટર થવા જઈ રહ્યો છે, એ માટે અમે આનંદની લાગણી અમે કરીએ છીએ। ખાસ કરીને 40 ગામોને જોડે છે, કેટલા કરોડના ખર્ચે આ રસ્તો બનવા જઈ રહ્યો છે અને કેટલો ફાયદો થશે? આ 19 કરોડનો રસ્તો થવા જઈ રહ્યો છે। આ GIDCને ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં લઈને અમુક હદ સુધી આપણે ફોર લેન થશે, ત્યાર પછી અમને રસ્તો 5.5 મીટર છે પણ 10.5 મીટર દસ મીટરનું થશે। આ વલસાડ વિધાનસભા, ત્યાર પછી આ 42 ગામોને, ધરમપુર વિધાનસભા, નરેશભાઈની નવસારી ગંડેવી વિધાનસભા અને વાસ્તા વિધાનસભા, 4 વિધાનસભાને લાગેલો જોટો રસ્તો છે, ખૂબ ઉપયોગી, 2 લોકસભાને લાગતો રસ્તો, ખૂબ ઉપયોગી રસ્તો છે।